गरबा रमवा जता खेलैयाओ सावधान रहेजो। पास अने गरबा आयोजन नामे खेलैयाओने लूंटवानो कारसो रचवामां आव्यो। नकली पास अने नकली गरबा आयोजननी धूम। वडोदरामां झड़पाया झेरोक्स करेला नकली पास। अमदावादमां 500 रूपियाना पास वेची आयोजको ज गुम थई गया। गरबा स्थळ पर खाली जमीन, कोई आयोजन नहीं। गरबाना पास खरीदता पहला जोईने चकासी लेजो, क्यांक मोंघादाट पास खरीदीने आप छेतराई न जाओ। तो खास नकली पास अने नकली आयोजन ना नामे क्यांक लोकोने खेलैयाओने लूंटवामां आवी रह्या छे। हालमां अमदावादमां एक घटना एवी सामे आवी छे कि 500-500 रूपियामां पास तो आपवामां आव्या, परंतु खेलैयाओ ज्यारे तैयार थईने जे आयोजन स्थळ हतुं गरबानुं त्यां पहोंच्या त्यारे मात्र खाली जमीन हती, कोई पण त्यां आयोजन न हतुं। अने ज्यारे आयोजकोने संपर्क करवामां आव्यो त्यारे तेओ पण गुम हता। एटले के क्यांक नकली पासना नामे नकली आयोजनना नामे खेलैयाओने खंखेरवामां आवी रह्या છે, ખેલૈયાઓની લૂંટ ચલાવવામાં આવી રહી છે। અત્યારે નવરાત્રીનો મહોત્સવ ચાલી રહ્યો છે અને ખેલૈયાઓ જે પાર્ટી પ્લોટ્સમાં જવા માંગતા હોય છે તે ગમે તેટલા રૂપિયા ખર્ચવા માટે પાસ માટે તૈયાર રહેતા હોય છે, ત્યારે 500-500 રૂપિયાના પાસ તો લીધા, પરંતુ પાસના નામે નકલી ઝેરોક્સનું કાગળ માત્ર પકડાવી દેવામાં આવ્યું। तो मात्र आ घटना अमदावाद में नहीं बनी, वडोदरा में पण क्या आवी ज घटना सामे आवी छे कि ज्यां झेरोक्स करेला पास जे छे ए के लोक खेलैयाओने आपवामां आव्या अने खेलैयाओ छेतराया छे, कारण के ते पास ज नकली हता। खेलैयाओ ज्यारे आयोजन स्थळ पर पहोंच्या त्यां गरबा तो रमाता हता वडोदरा में, परंतु नकली पास होवाना कारणे तेमने एंट्री मळी न हती। तो आ तरफ अमदावाद में तो ज्यां खेलैयाओ चणिया चोळी पहेरीने तैयार थईने गरबा रमवा माटे पहोंच्या, परंतु त्यां कोई आयोजन हतुं ज नहीं। तो वडोदरामां वेचाया गरबाना नकली पास। वडोदरामां अनेक गरबा आयोजनोमां झड़पाया नकली पास अने खेलैयाओने नकली पास साथे पहोंच्या गरबामां। पासनी कलर झेरोक्स साथे आव्या खेलैयाओ, 500 थी वधु खेलैयाओ नकली पास साथे आव्या। हेरिटेज गरबा आयोजकोए सोशल मीडियामां जाहेरात करी छे, डुप्लिकेट पास साथे आवनार सामे कार्यवाही करवामां आवशे। कुणाल अमारी साथे जोड़ाई गया छे। कुणाल, त्रीजा नोरत्या घटना बनी छे कि ज्यारे नकली पास लईने आव्या हता त्यारे કયા ગ્રાઉન્ડમાં આવું થયું છે, કેટલા નકલી પાસ હતા કલર ઝેરોક્સ વાળા? પ્રીતિ, વડોદરા શહેરના ગરબા ખૂબ જ વિશ્વવિખ્યાત છે, દેશ વિદેશથી અહીંયા લોકો ગરબા રમવા આવતા હોય છે, એટલે સ્વાભાવિક છે કે વડોદરા શહેરમાં જે પણ મોટા ગરબા થાય છે ત્યાં ઉત્સાહ લોકોમાં વધારે હોય છે। પરંતુ લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા કે જે ઘણા સમયથી ખૂબ જ પ્રખ્યાત થયા છે, પરંતુ ત્યાંના જે પાસનો ભાવ છે તે પણ 3000 થી ઉપર હોય છે અને બ્લેકમાં તે વધારેમાં વેચાતા હોય છે। જો કે આયોજકો કોઈ ચોક્કસ કેપેસિટીથી વધુ પાસ બનાવતા નથી, જ્યારે ખેલૈયાઓ હોય છે તેમને વધુમાં વધુ જવું હોય છે, જેને લઈને કેટલાક જે લોકો હોય છે તે નકલી જે કલર ઝેરોક્સ હોય છે પાસની તે પણ બનાવતા હોય છે। જો કે આવા 500થી વધુ જે ખેલૈયાઓ જયારે ગરબા મેદાન પર પહોંચ્યા ત્યારે સિક્યુરિટીએ આ પાસ નકલી હોવાનું જાણી લીધું હતું અને તેઓને પરત કર્યા હતા। જો કે આ સમગ્ર મામલે કોઈ પોલીસ કાર્યવાહી થઈ નથી, એટલે પોલીસ વચ્ચે પડી નથી, પરંતુ આયોજકોએ સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે કે નકલી પાસથી સાવધાન રહેવું। આભાર કુણાલ તમામ વિગતો માટે। સૌથી પહેલા વાત કરવી છે નવરાત્રીની નોન સ્ટોપ મજાની, જબરજસ્ત ઉત્સાહ ચડ્યો હોય અને મસ્ત ટેમ્પો સેટ થયો હોય, ગરબાની રમઝટ ચાલતી હોય અને અચાનક બારના ટકોરા વાગે, બોલ શ્રી અંબે માતની જયકારો બોલાવવામાં આવે અને પછી ગરબા બંધ થઈ જાય। ખેલૈયાઓના મનમાં થોડી કસક રહી જાય કે હજી થોડી વાર ગરબા ચાલ્યા હોત તો મજા આવી જાત, અને એ મજા હવે આ નવરાત્રીમાં મળવાની છે, કારણ કે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે 12 વાગ્યાના ટકોરે ગરબા બંધ નહીં કરાવાય, મોડી રાત સુધી ગરબા ચાલુ રહેશે અને એની સાથે જ તહેવાર ટાણે રોડ રસ્તા પર ધંધો કરતા નાના વેપારીઓને પણ મોટી રાહત આપવામાં આવી છે। કહેવામાં આવ્યું છે તમામ પોલીસ વડાઓને, તમામ કમિશનરને કે ગરબાની મજા પણ ન બગડવી જોઈએ અને નાના વેપારીઓની દિવાળી સુધરવી જોઈએ। હવે નવરાત્રીમાં મન મૂકીને ખેલો, બારના ટકોરે બંધ નહીં થાય ગરબા, નાના વેપારીઓને પણ મોટી રાહત। નવરાત્રી એટલે ગુજરાતનો સુપર ફેસ્ટિવલ, મહિનાઓ પહેલાથી આ પર્વની તૈયારીઓ શરૂ થઈ જાય છે। નવરાત્રીમાં ગરબે ઝૂમવા ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળે છે, પરંતુ ક્યારેક ક્યારેક ગરબા બરાબર ના જામ્યા હોય અને ઘડિયાળનો કાંટો 12 પર આવે એટલે ગરબા બંધ કરી દેવા પડતા હોય છે, પરંતુ હવેથી એવું નહીં થાય। ખેલૈયાઓની મજા હવેથી નહીં બગડે,
कारण के राज्यना गृह विभागे पोलिस विभाग ने मौखिक सूचना आपी छे आजथी गरबा बंद करावा जवू नहीं। गृह विभागे तमाम एसपी ने पोलिस कमिश्नर ने गरबा बंद करावा न जवा सूचना आपी छे। गरबा ने गरबा थकी गुजरातनी आ संस्कृति ज्यारे देश ने दुनिया सुधी पहोंची छे त्यारे गुजरातना सौ खेलैयाओ शांतिपूर्वक आनंदपूर्वक गरबानो आनंद लई सके मां अंबानी भक्ति करी सके ते माटे नवरात्रि समयसर शुरुआत थाय अने वधुमां वधु समय लोको गरबा रमी सके ते माटेनी व्यवस्थाओ करवामां आवी छे। मुख्यमंत्रीश्रीना सूचन थी पोलिस ने भी खास सूचन करवामां आव्युं छे के कोई भी प्रकारना गरबे रमनार लोकोने खिलैयाओने खलेल ना पहोंचे नवरात्रिनो आनंद सौ लोको लई सके ते प्रकारनी व्यवस्थाओमां मददगार थो। आ साथे पोलिस विभागने जरूर पड़े त्यां खिलैयाओने मददरूप थवा पण सूचन करायुं छे। खेलैयाओ मोड़ी रात सुधी गरबा कूम्या होय तो तेमने भूख पण जब्बर लागी होय तंत्रे खेलैयाओनी मजा साथे तेमना पेट माटे पण व्यवस्था करी। गृह विभागे पोलिस ने सूचन कर्यु के रात्रिना समय अड़चण रूप न थता होय तेवा नाना लारी कल्ला वाला रेकड़ी वाला के नाना व्यापारीओना धंधा बंद न करावा कारण के आज समय होय छे तेमनी सीजननो आज समय होय छे तेमनो कमावानो। के नाना लारीओ होय के पाथरना पर रात दिवस काम करीने मेहनत करीने ए लोको जेनु पोतानु घरनु गुजरान चलतु होय एवा लारी पाथरना वाला नानी दुकानो वाला आ तमाम लोको माटे आखा वर्षमां नवरात्रि थी शुरुआत थईने दिवाली सुधी ए पोताना व्यापार माटेनो सौथी महत्वनो दिवसो गणाता होय छे अने सामान्य रीते आ दिवसोमां वधुमां वधु व्यापार आ लोकोनो थाय ते माटे पोलीसने खास सूचन आपवामां आवी छे કે કોઈ ભી પ્રકારના લારીઓ પાથરના કે નાની દુકાનો વાળાને વહેલું બંધ કરાવીને વ્યવસ્થાઓ ચલાવવાની બદલે વધુમાં વધુ સમય દુકાન ચલાવી શકે વધુમાં વધુ લોકો એનાથી ધંધો કરી શકે અને આ બધું સંભાળીને બી લો એન્ડ ઓર્ડર ખૂબ સારી રીતે રાત્રે સચવાય તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવે। ગૃહ વિભાગે નાના વેપારીઓને આ રાહત ખાલી નવરાત્રી પૂરતી નથી આપી છેક દિવાળી સુધી પોલીસને આ નાના વેપારીઓને સહયોગ આપવા જણાવ્યું છે। હાલ તો ગૃહ વિભાગે આપેલી સૂચનાથી ખેલૈયાઓને બુસ્ટર ડોઝ મળ્યો હોય તેવું લાગી રહ્યું છે સાથે નાના વેપારીઓને પણ મોટી રાહત આપી છે ત્યારે આજથી ગરબાની રમઝટ મોડે સુધી ચાલશે અને ખેલૈયાઓ થાકે નહીં ત્યાં સુધી ગરબાની મોજ દેખાશે। બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ। અને હવે વાત આસ્થાના અનોખા રંગની સૌહાર્દની મીઠાશની વાત નવરાત્રીમાં ભાઈચારાની જ્યાં મંદિરમાં જતા પહેલા દરગામાં જવું પડે છે અને આસ્થાનું શ્રીફળ ચઢાવવું પડે છે અને આવી જ રીતે દરગામાં જતા પહેલા મંદિરમાં જવું પડે છે અને માતાજીને ચુંદડી ચઢાવવી પડે છે। આખરે ક્યાંના છે આ રંગ કે જે આખા ગુજરાતની અંદર ભાઈચારો કોમી એખલાસ બનીને પ્રસરી રહ્યા છે હવે એ જુઓ। માં ભગવતીનો આરાધનાનો પર્વ શરૂ થઈ ચૂક્યો છે। મંદિરોમાં માય ભક્તોની ભીડ ઉમટી રહી છે પરંતુ આ બધા વચ્ચે કેટલાક એવા મંદિરો અને દરગાહ છે જેથી સૌહાર્દની સુગંધ આખા ગુજરાતમાં મહેકે છે। વાત છે ગીર સોમનાથના કોડીનારમાં સોડો માતાના મંદિરની અને ત્યાંથી 1 કિલોમીટર દૂર આવેલા જન્નશાપીરની દરગાહની। માન્યતા છે કે સોડો માતાએ જન્નશાપીરને ભાઈ બનાવ્યા હતા અને ત્યારથી ગ્રામજનો સોડો માતા સાથે જન્નશાપીરને પૂજે છે। હિન્દુ સમાજની કોઈ પણ વ્યક્તિ માનતા સાથે સોડો માતાને ત્યાં આવે તો પહેલા તેને જન્નશાપીરના બાબાની દરગાહે શ્રીફળ અને ચાદર ચઢાવવા જવું પડે છે અને જો કોઈ મુસ્લિમ જન્નશાપીરની દરગાહે માનતા લઈને આવે તો તેને પહેલા સોડો માતાજીએ ખીર રોટલી ચુંદડી અને શ્રીફળ વધેરવા જવું પડે છે અને આ પરંપરા કોડીનારમાં વર્ષોથી ચાલતી આવે છે। સોડો માતાજી અને જન્નશાપીર છે એ બેની બે ભાઈ બહેનનો નાતો છે તો મોમિડિયન લોકો આવે તો પણ એ લોકો અહીં સોડો માતાજીની ખીચડી ચુંદડી ચડાવવા આવે ત્યારે જ એનું નિવેદ જન્નશાપીરે ચડે અને આપણે લોકો અહીં નિવેદ લઈને આવે કોઈ પણ તો પણ જન્નશાપીરને ચદર ચડાવવા જાય અને પછી જ પાછા અહીં આવે પછી એનું નિવેદ કરે એટલે બે ભાઈ બહેનનો જે નાતો છે પુરાણો બહુ સરસ છે
અહીં ધાર્મિક સ્થળ પણ એટલું સરસ છે. અમારા અહીં સોડોમાંથી સાક્ષાત સોડો માતાજી છે. અમારે અહીંયા એવો ઇતિહાસ છે કે અમારા મોટેરા લોકો પણ અહીંયા આવે છે. એ લોકો પણ અહીંયા અમારે મન્નત હોય છે દીકરે દીકરે જનસાફીર બાપાની. તે છતાં અમે માતાજીના નિવત બધી જઈએ પછી જ અમે જે આગળ ડગલું ભરી જાય માતાજીની ટોટલ વસ્તુ થાય છે, જે ચાંદલા ચૂડી જે કંઈ પણ થાય છે એ બધું અહીં જવારી નિવત દઈ માતાજીને પછી અમે આગળ કાર્યવાહી કરીએ. તો સદભાવનાની સુગંધ પ્રસરાવતું બીજું એક આવું સ્થળ જૂનાગઢમાં આવેલું છે. જૂનાગઢના નરસિંહ મહેતા ચોરા ખાતે પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે, પરંતુ ત્યાં પણ વર્ષો જૂની પરંપરા પ્રમાણે સોરઠ દરગાહ અને માયામાં મુનશા દરગાહ ખાતે ચાદર વિધિ કરી શ્રીફળ વધેરીને ગરબાનું આયોજન કરાય છે. છેલ્લા 60 વર્ષથી ચામુંડા ગરબી મંડળ દ્વારા કોઈ પણ ભેદભાવ વગર આયોજન કરાય છે. આ વખતની ગરબીમાં પણ 80 જેટલી બાળાઓ છે, જેમાં 20 બાળકો મુસ્લિમ છે. અહીંયા હિન્દુ મુસલમાન એકતાની ગરબી છે. અહીંયા જેટલી બાળા છે એમાં 50% મોમેડિયન છે, પણ રમતી હોય તો તમે કોઈ બાળાને વર્તી ના શકો કે આમાં કોણ હિન્દુ છે કોણ મુસલમાન છે, એવું એકતાનું પ્રતીક આ ગરબીમાં તમને જોવા મળશે. આમાં 50% ટ્રસ્ટી પણ મોમેડિયન છે, એને પણ તમે નહીં વર્તી શકો કે આમાં મોમેડિયન કોણ છે હિન્દુ કોણ છે. બધા તન મન ધનથી અહીંયા સેવા કરે છે. મહત્વનું છે કે ગુજરાતમાં પરંપરા વર્ષોથી ચાલતી આવે છે, અને આ જ કારણ છે કે આખા રાજ્યમાં નવરાત્રીના પર્વની ઉજવણી શાંતિ અને સૌહાર્દથી થાય છે. કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ પૂરા પાડતા આવા સ્થળોએ નવરાત્રીના સમયે ભક્તોની ભીડ પણ ઉમટી રહી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.